जयान स्वामी महाराज नि जय अक्षर पुरुषोत्तम महाराज नि जय शास्त्र जी महाराज नि जय योगी जी महाराज नि जय કુનાતાન સ્વામીએ પોતાની વાતમાં વાત કરતાં કહ્યું છે કે શ્રદ્ધા ખપ ને સમાગમ એ ત્રણ વધવાના ઉપાય છે. આપણે જો સત્સંગમાં વધવું હોય, આધ્યાત્મિક માર્ગમાં વધવું હોય, ભગવાન સંતની પ્રસન્નતા મેળવી હોય તો આ ત્રણ વસ્તુ વધવા માટે છે. પ્રથમ કહ્યું શ્રદ્ધા. જેના જીવનમાં શ્રદ્ધા હોય એ માણસ આગળ વધી શકે. શ્રદ્ધા ના હોય તો એ પછી પોતાના કોઈ ક્ષેત્રમાં વધી શકે નહીં. એ પછી અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય, ખેતી કરતો ખેડૂત હોય, વેપાર કરતો વેપારી હોય કે બીજું કોઈ ક્ષેત્ર હોય તો એમાં આગળ, કારણ શ્રદ્ધા નથી એટલે માણસ મહેનત પુરુષાર્થ કંઈ કરે જ નહીં, એને આગળ સૂજે જ નહીં, કંઈ થવાનું નથી ને બનવાનું નથી. પહેલેથી જ રંડાપો આવી જાય, પહેલેથી જ સ્વાઈ કહે છે બેસી જાય, પાણીમાં બેસી જાય, જેને કંઈ જ પાણી બેસી જાય. અને જોકે મારે કહે મળતી મળતી કાન અલાવત શું થાય. શ્રદ્ધા વગરના માણસનું આવું છે. શ્રદ્ધા જેને છે એ માણસ કંઈક પોતે આગળ વધી શકે. આધ્યાત્મિક માર્ગમાં આ જ વાત છે. અને સ્વામી એટલા માટે જ આ વાત મૂકી કે જેને સત્સંગમાં વધવું હોય, આધ્યાત્મિકમાં વધવું હોય એને પ્રથમ શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રદ્ધા સર્વેશામ માતા કહે છે. દરેક કાર્યોની અંદર, દરેક ક્ષેત્રની અંદર શ્રદ્ધા એ બહુ મુખ્ય વસ્તુ છે. અને એ શ્રદ્ધા જો ન હોય તો માણસ મહેનત પુરુષાર્થ કે એ આગળ વધી જ ન શકે. અત્યારે જે આપણે દ્રષ્ટાંતો બધાના સાંભળ્યા જોયા, બધાને એક જ વાત હતી કે પહેલી શ્રદ્ધા હતી અને એને ખપ પણ છે. પાછો ખપ વગરનો માણસ હોય તો એ કામ ન હોય. શ્રદ્ધા હોય પણ ખપ ન હોય તો પછી ઊભો થઈને ચાલે જ નહીં. ખપવાળો માણસ હોય પોતાની ગમે તે પરિસ્થિતિની અંદર, આજે જોયું બધાની પરિસ્થિતિ પણ કેવી છે, સામાન્ય બધા જ. કેટલાક તો આપણે જોયું કે આદિવાસી બધા ભાઈઓ છે, કેટલાની પરિસ્થિતિ. પેલા ચંદુ પટેલનું સાંભળ્યું કે એને ઘરનો વિરોધ છે અને બધા આવી રીતે અનેક રીતની મુશ્કેલીઓમાં. એ પોતે નટુભાઈની વાત કરી. નટુભાઈ આયા પણ એ કહેવાનું શું છે કે એને કેટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સામાગામની અંદર માણસો ત્યાં આગળ બીજી એક સંસ્થા સત્સંગ કરવા ગયેલી પણ એમાં નાસીપાસ થઈ ગઈ. એને બધા ચાલ્યા જવું પડ્યું, એ ગામની અંદર સત્સંગ થયો જ નહીં. છતાં પણ અમને પોતાને એક વિશ્વાસ હતો કે આ કાર્ય સાચું છે, યોગી મહારાજ સાચા છે, સત્સંગ સાચો છે. એ પોતાને શ્રદ્ધા હતી. માણસને પોતાને શ્રદ્ધા હોય ને તો સામાન્ય કામ થાય, પણ આપણે જ પહેલી શ્રદ્ધા રચવું કે જશે થશે કે નહીં થાય, બનશે કે નહીં બને, કેવી રીતે બને, એને સારું લાગશે કે ખોટું લાગશે. પણ તમારી વાત સાચી છે એમાં સારું ખોટું ક્યાં છે? આપણે ભગવાનની વાત કરવા જવું છે અને આપણી વાત સાચી છે. કારણ કે આપણો માલ એકદમ સાચો છે, 100% સોનું છે. યોગી માનો તમે મહિમા કહો, શાસ્ત્રી માનો કહો, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કહો, શ્રીજી માનો મહિમા કહો, આમાં ક્યાં કોઈનો નિષેધ છે? ક્યાં ક્યાં કોઈને આપણે એ કરવાનું છે? આપણે એવા સાચા પુરુષ છે કે એમાં યોગી મહારાજની અંદર જેમ શાસ્ત્રમાં આવ્યું કે વ્યાસજી ભૂલી ગયા હોય તો પણ એમાંથી એ સાધુના લક્ષણ મળી આવે, ભગવાનના કલ્યાણકારી મળી આવે, એવા સંત છે. હવે તમે ગમે ત્યાં આંખો મીચીને માલ વેચો તો વેચી જાય. એમ જોગી મહારાજની વાત તમે ગમે એને કરો તો અસર થાય. શ્રીજી મહારાજની વાત છે પણ એવી અસર થાય. ગુણાતાન સ્વામી પણ એવા, એ બધા પુરુષો એવા છે. એટલે એમાં વાત કરવામાં આપણને સંકોચ થાય કે એને સમજાશે કે નહીં સમજાય, આ વાત મનાશે કે નહીં મનાય. એટલે આપણું જ્યાં સુધી ઢચું પચું હોય, શ્રદ્ધા ના હોય તો કામ થઈ શકે નહીં. પણ માણસને પોતાને શ્રદ્ધા હોય તો આમાંનું એ કામ થઈ જાય છે. એ આપણે ઘણા દાખલા છે આ બધું જોયું આપણે. એટલે એ કહેવાનું શું કે ભાઈને પોતાને પહેલાં પહેલાં ના થયું કે જાય, અને પહેલાં કહ્યું તમે ઊંખો ઊભા થઈ જાઓ પહેલાં ત્યાંથી, કાંઈ નહીં તમારું પગ તમારું ચાંચ ખૂંચે એવું છે નહીં તો કોઈને સમજાયું ને બધું છે. એટલે એને કહ્યું સારું આપણે સત્સંગની વાત નથી, વ્યવહારની વાત કરો. વ્યવહારની પૂછ્યું કેમ છે ને શું છે ને એમ કરતા બધા. એને શ્રદ્ધા હતી કે થશે, પણ પેલું શું આમ ના થાય તો બીજી રીતે વ્યવહારની વાત કરે લોકોને સારી લાગે. જેમ શ્રીજી મહારાજ હતા કાઠી દરબારનો સત્સંગ કરાવો, હવે એમને સીધે સીધી આત્મા પરમાત્માની વાત કરે તો સમજાય ખરી. કારણ કે એ લોકોની એ વાત જ નહીં. જેમ સુરવ ખાચર કે મહારાજ અમારે આ બધી તમે ભાગવતની કથાઓ સાંભળો એ અમારો વિષય જ નહીં,
અમારો વિષય તો જૂઠું લોકોને મારવાને ચોરી કરીને ધમાલ કરીને ગામ લૂંટવા એ અમારું કામ છે. એ વાત કરો કંઈક મારા આનંદ રહે ને કંઈક જોખવા જ આવે, બીજું કંઈ ના આવે. એટલે કહેવાનું શું છે કે એ વસ્તુ કહેવાની વસ્તુ છે એ એકદમ કેવી રીતે સમજાય એટલે બેવાની વાત. મહારાજ પછી શું કહે, એની દરબારોની સભામાં બેસે અને એ બધા જેમ ગામ ગોટો મારે એ મહારાજ એમની સાથે લોલો બે તીખણી વાતો મૂકી દે અંદર. પેલા લોકોને થાય એમ કરતા એ જ થયું એટલે પછી વાત મહારાજે મૂકી એટલે ભાલાન તરવાર જતરી માલા આવી ગઈ. કહેવાની વસ્તુ શું છે કે મા ભાઈને પણ એવું થયું કે ચાલો તારે વ્યવહારની વાતો કરે, ચાલો આપણે ભગવાનની વાત નથી કરવી, વ્યસન મૂકવાની વાત નથી કરી, એમ કરતાં મારા ભાઈ ચાલ્યું ને કામ થઈ ગયું અને એટલો બધો ત્યાં ગામમાં સત્સંગ થયો. આજે મંડળ સારી રીતે ચાલે એટલે એને કહેવાનું પોતાને શ્રદ્ધા રહી, સ્વામી વાત નથી. પોતાને શ્રદ્ધા જો હોય તો સ્વામી કે ન ધારેલું કામ પણ થાય, ભગવાન ભળે છે. પણ શ્રદ્ધા વગરનો માણસ હોય કંઈ કરી શકે નહીં. એટલે શ્રદ્ધા મુખ્ય વસ્તુ છે, સાથે ખપ પણ એટલો જોઈએ કે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે. આ બાબતમાં આપણે પોતે જે છે કે ભગવાન સંત રાજી થાય આપણું કલ્યાણ થાય. આપણે કંઈ બીજી મહત્તા માટે વાત કરવા જતા નથી કે એને કંઈ આપણે ખોટું કરીને આપણે કંઈ એમાંથી સ્વાર્થ સાધવો એવું નથી. સત્સંગ કરાવવામાં પછી પાછો સ્વાર્થ હોય તો બી એ વસ્તુ ના થાય, પણ કંઈ સ્વાર્થ નહીં. કેવળ એ ભગવાનનું ભજન અરે ભગવાનનો આશ્રિત થાય એ જીવનું સારું થાય, એટલી જ આપણી જો ભાવના હોય તો એને જરૂર વાત લાગે. એટલે પોતાને પણ એવો ખપ હોય કે ભાઈ આ વસ્તુ છે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવી છે, પછી ગમે તે આ પ્રસંગો હોય. અને જોયું બધાને પ્રસંગો એવા જુદી જુદી આવેલા છે. મારા વખતમાં પણ આપણે જોયા છે કે સત્સંગ કરાવવાના માટે ઘણી જાતનું સહન કરવું પડ્યું અને ઘણી જાતની મુશ્કેલીઓ પણ આવી હોય છે, છતાં પણ સત્સંગ કરાયો. મની વિસલારવાની વાત અમનો ભાઈએ કરી વચમાં, પણ એને જ્યારે શાસ્ત્રીમાની સુવન જયંતિ ઉજવવાની હતી ત્યારે તીરગડે સેવા કરવા માટે બધે જાય એટલે એમની બ્રાહ્મણ જ્ઞાતિ જાંબુ બ્રાહ્મણ જ્ઞાતિ એને વિચાર કર્યો કે મારે બધાને સત્સંગ કરાવવો છે. જાંબુ બ્રાહ્મણ જ્ઞાતિને બધાને પછી દરેક ઘરે ગામડે જાય બધાને વાતચીત કરે. અને એ વાત કરતાં મનુભાઈ આપણા સારંગવાળા ભક્તરાજ તમે બધાએ દર્શન કર્યા છે, બહુ બિચારા ભાવિકને જવાનું એ બધા શિવના ઉપાસક. મનીભાઈએ વાત કરતા મનુભાઈને જરા સત્સંગ લાગ્યો, એના ઘરમાં બધાને વિરુદ્ધ, એમના માને વિરુદ્ધ, એના ભાઈને બીજા ત્રીજાના કુટુંબ બધાને વિરુદ્ધ થયો. અને પછી થયું કે આ મનીભાઈ આવ્યો ને આપણો છોકરો બગાડી નાખ્યો. પછી બગાડી નાખ્યો પણ પછી કેટલું બધું કે એને ઘરે જવાનું નહીં, બોલવા નહીં, પેલા છોકરા મનુભાઈને પણ જવા ના દે ને એટલી બધી ઉપાધિ ચારે બાજુથી વર્ગી. અને મનુભાઈને બહાર નીકળવું ઘરથી મુશ્કેલ થઈ જાય. ત્યારે એનો મનુભાઈનો સાળો હતો એ 5 હાથ પૂરો હતા ધીરુભાઈ, અને આટલો મોટો છરો લઈને ફરે કે મનીભાઈ જ્યાં મળે ત્યાં પૂરા જ કરી નાખવાના. હવે આવું જ્યાં સાથે ફરતું હોય પછી એ કેવું થાય કે સત્સંગ મૂકી દે થવાનું છે થશે, આપણે કંઈ કરાવવું નથી. પણ મનીભાઈને શ્રદ્ધા હતી કે શાસ્ત્રી મહારાજ સાચા પુરુષ છે અને આ પ્રમાણે એમની વાત છે એટલે મને કંઈ વાંધો આવવાનો નથી. એ શ્રદ્ધાથી મંડ્યા તે બધું મનુભાઈને સત્સંગ થયો, ઘરમાંય સત્સંગ થયો, જે એની પાછળ એની માએ મનીભાઈ ક્યાં ક્યાં ફરે છે એ બધું એનો શું ગુપ્તચર તાર મોકલે કે મનુભાઈને આમ બે ભેગા ક્યાં થાય ને કેવી રીતે વાત થાય. તોય પણ એ બધા સત્સંગ થયો, જે ગુપ્તચર તરીકા એ સત્સંગી થયા, પેલો આટલો છરો લઈને ફરતો હતો એ પણ સત્સંગી થઈ ગયો અને એ પણ પગે પડી ગયો બધું. એટલે કહેવાનું શ્રદ્ધાવાન લગતે જ્ઞાનમ, એમ પોતાને શ્રદ્ધા હતી કે આ વાત સાચી છે બીજાને થશે. અને એ મુશ્કેલીઓ તો આવે છે પણ મુશ્કેલીમાં જો આપણે પાછા પડી જઈએ તો પછી કંઈ થાય નહીં. પણ આ બધી મુશ્કેલીઓની અંદર કે પૈસાની મુશ્કેલી હોય, ઘરમાં પણ બધી મુશ્કેલી હોય, જેમ ચંદુભાઈની વાત કરીએ એમ કે બધાએ વિરોધ કરે, આ કરે, તે કરે, સ્થિતિ પછી સારી નહીં તો થાય ને કે આપણી પાસે કંઈ નથી તે ના જઈ શકીએ ના કરી શકીએ. કંઈને ગમે તેમ કરીને જવું છે તો કોઈ જાતનો વાંધો આવ્યો નહીં. જેમ આપણે કહીએ છીએ જમકુબાઈની વાત મારાના વખતમાં છે, ઉદયપુરના રાણાના રાણી, અને ત્યાંથી એમને ભગવાન ભજવાની જ્યારે લગ્ની લાગી હવે ત્યાંથી રાણા તો વિરોધ હતા બધા ઘરના કુટુંબ બધા એના ધણી બની બધા ક્યાં નીકળ્યું. તો પછી રાત્રે વહેલા ઉઠી અને પેલું આવા કપડામાંથી ઉતર્યા બારીમાંથી અને ગટરની અંદર પાણી જવું એમાંથી બહાર નીકળીને રાજમાંથી નીકળી ગયેલો. અને પછી આગળ જઈને પછી જાણ્યું કે હવે પેલા તેને ખબર પડી કે આ તો ગયા એટલે પોલીસને બધી એમનું પોતાનું લશ્કર મોકલ્યું. તો પેલા ઊંટના ખોખામાં, ઊંટ જે પડેલું હતું એના ખોખામાં રહ્યા અને ત્યાં 2-3 દિવસ કાઢ્યા કે બધા જાય આવે માણસો જાય પણ ઊંટમાં કોણ જોઈએ, મળેલા ઊંટમાં કોઈ જોયો ખરા, પણ એમાં રહ્યા. પણ એને એક ખપ ને શ્રદ્ધા હતી કે ભગવાન શ્રીજી મહારાજ સાચા છે, મારે મળવું છે. તો ભગવાને પછી એ બધું કહેતા રહ્યા, બધા ગયા પછી ચાલ્યા, પછી સંઘ જતો તો એની જોડે પડી ગયા, એમાંથી ફરી પાછા
પોતે આ પ્રમાણે ભગવાન ગઢડામાં મહારાજને ગઢડે પહોંચી ગયા. મહારાજ રાજી થયા એટલે કહેવાનું શું, પછી ત્યાં સેવામાં રાખ્યા. પણ એને પોતાને શ્રદ્ધા હતી કે આ પ્રમાણે કરવું છે, તો બધાએ સૂતા રહ્યા અને થઈ ગયું. બધાને સૂતા રહી ગયા, એમનું કશું થઈ શક્યું નહીં, અને એ પોતે ગઢડે પહોંચી અને મહારાજની સેવામાં જોડી ગયા. એટલે એને શ્રદ્ધા છે અને ખપ છે. એ માણસ ગમે એટલા સંકટ આવે, ગમે એટલી મુશ્કેલી આવે, તો પણ ભગવાનને સંતને રાજી કરી શકે છે. એટલે આપણે પણ આ પ્રમાણે જે કંઈ શ્રદ્ધાવાન છે પુરુષોનું આ કાર્ય છે. અને સ્વામી કહે તું સમાગમ, આ બધું બળ આપણને જે મળે છે એ સમાગમથી મળે. એવા સાચા પુરુષ જે મળ્યા હોય, જોગી મહારાજ એવા સાચા સંત હતા, એમના સમાગમથી આપણે બધા બેઠા છીએ, એમના આ સંકલ્પોથી આ બધું કાર્ય આપણે કરી રહ્યા છીએ. કારણ કે એ બોડિયા હતા અને જોગી મહારાજ કહેતા બળભરી વાતો કરવી, મુખે વાત મોરી ક્યારેય ઉચ્ચરવી નહીં. જોગી મહારાજ ગમતી જ નહીં, કોઈ દાડો મોરી વાત ન કરે, બધું થઈ છે, ડંકો વાગી જશે, બધા આપણું કામ સર્વોપરી. એટલે કાંઈ જ ના હોય તોય પણ એમના મનમાં એટલો ઉત્સાહ, કાંઈ ન થયું હોય તો કહે છે મહારાજ બહુ સારું કામ કર્યું. એટલે કહેવાનું શું કે એમને કોઈ દાડો નાસી પાસ કે મનમાં કોઈ પણ જાતની હાનિ ના થાય કે ભાઈ આ કામ થયું કે ના થયું, મારા દેથી થશે, ના થયું તો પણ થવાનું છે. આપણે તો એક બે વખત નાસી પાસે મૂકી દઈએ કે ચાલો આમાં કંઈ થાય એવું નથી, આમાં કોઈને સત્સંગ થાય એવો નથી, આ વસ્તુ કંઈ બને એવું નથી, અધિવેશનમાં જઈ શકાય એવું નથી, મુખપાઠ થઈ શકે એવું નથી, હરીફાઈમાં ભાગ લેવાય એવો નથી, એટલે એમ કરીને બેસી રહીએ. પણ જેને જેને આ શ્રદ્ધા રાખીને પ્રયત્ન કર્યો આજે આટલા બધા બેઠા છે. એનું કારણ એ છે કે જોગી મહારાજ એવા પુરુષ હતા, એમની જે બળની વાતો હતી એ બળ આપણી અંદર આવ્યું, મહારાજનું બળ આવ્યું અને આપણે આ કાર્ય આજે થઈ શકે છે. એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે સમાગમ એ પણ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે સમાગમ હોય તો જ આપણને આ બળ મળે, આપણામાં શ્રદ્ધા પણ એના એ પુરુષ થકી આવે. કારણ કે એમને શ્રદ્ધા પૂરેપૂરી, શ્રીજી મહારાજને વિશેની સંપૂર્ણ શ્રદ્ધા એ આપણે શાસ્ત્રીમાં જોગી મહારાજ જોયું છે. એટલે એ પુરુષે આપણને શ્રદ્ધા કરાવી, ભગવાનનો શ્રદ્ધા કોણ કરાવે, એ મોટા પુરુષો. કારણ કે એમને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આમાં ભગવાન છે અને ભગવાનને ભજીશું અને એમને આજ્ઞા પાડીશું તો આપણું કલ્યાણ થવાનું છે, એવી શ્રદ્ધા સંપૂર્ણ મૂકનારી છે આપણને. એટલે એ પુરુષ પણ એવા હતા કે એમને ભગવાનનો અખંડ શ્રદ્ધા હતી અને ભગવાનનું ધાર્યું સર્વ થાય છે અને ભગવાને પ્રતાપે શું ન થાય. એટલે એમને પોતાના જીવનમાં પણ અનેક ઉપાધિઓ વેઠીને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું, જે કોઈ સાંભળવા તૈયાર નહોતું, જે કોઈ એને માનવા તૈયાર નહોતું, એવે પ્રસંગે જ્યાં કોઈ જાતને એમનો સાથ સહકાર નહીં અને આ બધું કાર્ય કર્યું. અને તે વખતે એવા પુરુષોને ઓળખવા એ પણ મોટી વસ્તુ હતી કે જ્યાં કોઈ પરિસ્થિતિ નહીં, બીજું ત્રીજું જ નહીં, તો પણ આ રીતે કાર્ય થયું છે. એટલે કહેવાનું શું છે કે એમને એવી વિઘ્નોની અંદર પણ આ સત્સંગ અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કરાયું છે. એટલે એવા પુરુષનો આપણને સમાગમ છે, એટલે આપણને એમના સમાગમથી આવી શ્રદ્ધા આવે છે, આવો વિશ્વાસ પણ આવે છે અને આવું કાર્ય પણ થઈ જાય. નહીં તો એ થવું બહુ કઠિન વસ્તુ છે. કારણ કે એમને જ ના હોય તો આપણે ક્યાંય કૂવામાં ના હોય તો ઓરડામાં ક્યાંથી આવે, કૂવામાં પાણી જ ના હોય તો ઓરડામાં પાણી આવવાનું છે જ નહીં. પણ કૂવામાં પાણી હોય તો ઓરડાની અંદર પાણી આવ્યા જ કરે અને એ પાણી ચાલુ ને ચાલુ રહ્યા કરે, એનો પ્રવાહ કોઈ દિવસ ખૂટે નહીં. એમ સ્વામી કહે છે એવા પુરુષ છે કે જેની અંદર અખંડ શ્રદ્ધા ભગવાનની હતી, નિરંતર ભગવાનને એ વાત કર્યા જ કરતા હતા અને એઓ ખપ પણ રાખીને આ પ્રમાણે જે જીવન જીવ્યા છે અને અનેકને પ્રેરણાઓ આપી છે. જે અનેક આપણા સંતો છે, યુવકો છે, આ બધા હરિભક્તો છે, જોઈએ કે એટલી બધી પ્રેરણા આપી જે કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું એ જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું દરિયાપાર સુધી પહોંચી ગયું અને આજે બધે ભગવાનના મંદિરો થઈ ગયા. સાચી વાત હતી, એમની વાત સાચી હતી, એમને હતું કે ભગવાનની વાત સાચી છે, અક્ષર પુરુષનું જ્ઞાન સાચું છે અને આ વાત આપણી જરૂર થવાની, આ માલ જરૂર વેચાવાનો છે, જ્યારે સમજાશે ત્યારે પણ વેચાવાનો છે. અને આજે એ માલ આપણે જોઈએ છે, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું હતું અને વાત સાચી છે તો ઠેર સુધી પહોંચી ગઈ છે. એટલે એવી જ એમને પોતે હિંમતથી વાત કરી, તો કોઈ નહોતું સાંભળતું એ સાંભળવા તૈયાર થાય. આજે એની જિજ્ઞાસા છે, અક્ષર પુરુષોત્તમ શું છે, એનું જ્ઞાન શું છે, સંપ્રદાય શું છે, આ બધી વસ્તુ છે એ લોકોનું રીતેઠ આદિવાસી સુધી આપણે પહોંચ્યા. આદિવાસીના ભાઈઓ આપણે જાણીએ છીએ કેટલું ભણ્યા હોય, કેટલું એમનું સગવડ હોય, કેટલી અનુકૂળતા હોય, પણ એ પરિસ્થિતિમાં એ પણ બધા આ બધું કામ કરે છે. એટલે આપણે સેલવાસ એરિયાની અંદર જઈએ છીએ, ભાઈઓ નમનો સેલવાસના આવી ગયા, બીજા પણ આપણે રામુભાઈને જગનભાઈ બધા આવ્યા છે. જગનભાઈની આજ બપોર વાત એક સાંભળી મેં, એને પોતાની આ તો શ્રદ્ધા અને વિશ્વાસની કેટલી બધી વાત છે. સત્સંગ જગનભાઈ છે ને, નિરક્ષ આપણા કાર્યકર્તા થઈ ગયા, એક આપણું મંદિરનું કામ કર્યું છે, મંદિર કર્યું છે, પણ ત્યાં ધીરે ધીરે બધું મૂળ શું છે, ગામમાં પાછા એકબીજાને ક્લેશ હોય ને, કારણ કે આમ બધું હોય પણ એકબીજા વ્યવહારિક પ્રસંગો બને એટલે સત્સંગ મૂકી દેવાનો, એટલે મંદિરમાં આવતા બંધ થઈ ગયા.
સત્સંગની અંદર આવવાનું કારણ શું નહીં કે વ્યવહારના કંઈ પ્રસંગો બન્યા, એકબીજાને ત્યાં બધા 50 માણસો દરરોજ ભેગા થાય, સત્સંગ કરે, બધું કરે, પણ ભૂલી ગયા બધું. કારણ કે પેલું વ્યવહારનું આવ્યું એટલે પેલો પેલા ના પૂછે, પેલો કે આપણે આ જાય મારે ના જો, પેલો વાંચો આવું મનમાં વ્યવહારની વાત અહીં ક્યાં લાવે. પણ માણસને એવું થઈ જાય લો કે ભાઈ ભગવાન હશે શું વ્યા છે, તમારે બીજા ના બનતું હોય પણ મંદિરમાં પછી વ્યવહાર આવે, સત્સંગમાં પછી વ્યવહાર આવે. કેટલાક ને મારે એનું મોડું જોવું જ નથી, એ આવશે તો હું આવીશ જ નહીં, પણ એની જોડે તારે ક્યાં સંબંધ છે, ભગવાન સાથે સંબંધ છે ને, ભગવાનની સાથે કલ્યાણ લેવું. પણ કે એવો આવ્યો તો હું નહીં આવું લો, ત્યાં પછી અક્ષરધામમાં ભેગા ક્યાં બે, અહીં નથી બેહાડું ક્યાં ક્યાંથી બે, એટલે એ વિચાર કરવાની વસ્તુ છે ને. પણ વ્યવહાર વસ્તુ એવી વિઘ્નકારી છે એટલે વ્યવહારને લઈને કશું નથી, જો પેલો ના જો પેલો ના ગયો, આપણે મંદિર જવું નથી, આખું મંદિર ખાલી થઈ ગયું. પણ જગનભાઈને વાત થઈ ને બધા રામભાઈ કે આપણે આ બધું થયું, પછી ધીરે ધીરે એને કહ્યું કે આપણે જવું, તો એને એના પત્ની બે જાય અને ધીરે ધીરે બધી વાત કરી, ઘરે ઘરે એક એક ઘરે ઘરે ગયા અને બધી વાતો કરી કે ભાઈ સત્સંગ આપણું મંદિર આવું છે, ભગવાનની બીજી થઈ, ધીરે ધીરે વાતો કરતા થયા એટલે એકને સમજાવ્યું, બેને સમજાવ્યું, પાંચને સમજાવ્યું, પછી બધા પચાસ હાય બધા પાછા મંદિર ચાલુ થઈ ગયેલું. પણ કહેવાનું છે એને પ્રયત્ન કર્યો, મહિનો 2 મહિના 3 મહિના જઈને પણ એ બેહે ને કરે ને, એટલા બૈરણ સમજાણ, આ પુરુષને સમજાણ, છોકરા સમજાણ, બીજું સમજાણ, એટલે કહેવાનું તે ઘડી આપણે ના સિવાય કે કોઈ સત્સંગ કરતા નથી, મંદિર કર્યું તો જથ્યા નહીં, આપણે શું માથા ગુગડ્યું. પહેલું એ જ છે કે આપણે શું માથે, કે આપણે આપણું ગ્રસ્તાશ્રમમાં આપણો ધર્મ છે, ઘરનું ચલાવી લો ને, આપણો મોક્ષ થઈ જાય, બીજાને શું કામ છે. એમ નહીં, આપણે આજ્ઞા છે કે સત્સંગ આપણને થયો છે બીજાને કરાવો, મારે કે આ વાત આપણને જે મળી છે બીજાને કરવી. મારે જે પ્રથમ 71માં કહ્યું ભગવાન શ્રીજીમાં સર્વોપરી અવતારે આ પૃથ્વીમાં આવ્યા, મારે કે હું આવ્યો છું, મારું ધામ આવ્યું છે અને મારા અક્ષર મુક્તો આવ્યા છે અને ઈશ્વરે હું લઈને આ પૃથ્વી આવ્યો છે, એ વાત તમારે સમજીને બીજાને કરવી. સમજીને બેસી રહ્યો નથી, બીજાને કરવાની વાત કરી છે, આજ્ઞા છે. એટલે શાસ્ત્રીમાં જે આજ્ઞા પાડી છે કે અક્ષરને પુરુષોત્તમ બે આવ્યા છે, બેનો મહિમા કહો અને જ્ઞાન કરો, એમ કહેવાનું શું છે કે એને એમ કે આપણે બધી વાત સુકાન ન કરવી, ભગવાન ઈચ્છા થવાનું છે થશે, નહીં થાય તો આપણી સેવા થશે, એવી શ્રદ્ધાથી જો મંડ્યા તો પાછું બધું સારી રીતે અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું. અને પેલું હોય કે આપણે કામ કરો ને આપણો કુટારો ક્યાં કોકનો કરો, આપણે બધાને એવું છે આ કુટારો ક્યાં કરો, એટલે આ કુટારો તમે જિંદગીભર તમારા વ્યવહારનો કુટારો કરો છો, બહેરાના છોકરાનો વેપાર ધારો કુટારો જ છે ને, બધું શું એમાં છે. પણ છતાં એ કુટારો એને માટે શ્રદ્ધા રાખીને જઈએ, પાછા કરીએ, બીજું કરીએ, ત્રીજું કરીએ, કેટલી મહેનતો કરીએ છીએ, પણ આ મહેનતની અંદર આપણે કુટારો લાગે, આ કુટારો નથી, આ તો ભગવાનની પ્રસન્નતા છે. જો જેને મહિમા, જેને આ શ્રદ્ધા, આ વસ્તુ સમજાઈ છે, જોકે એમના શબ્દો બળના જેને સાંભળ્યા છે, મહારાજના શબ્દો સાંભળ્યા છે, શાસ્ત્રીમાના શબ્દો, તો એને હિંમત છે કે ભાઈ આ કામ થશે જ અને એ કામ આપણે થાય છે, તો એ પ્રમાણે આપણે બધાએ આ વિશ્વાસને શ્રદ્ધા રાખી અને આ ભાઈઓની અંદરથી પ્રેરણા આપણે લઈએ કે આપણને પણ એવી શ્રદ્ધા ખપ અને સારી રીતે જાગે અને આપણે પણ આવો સમાગમ છે, જોગીમાનું બળ છે, મહારાજનું બળ છે, તો એ બળને લઈને આપણે ચાલો. આપણા બળે કંઈ થતું નથી, જે થાય છે એમના બળે થાય છે. આજે બળ આખું ભારતનું યુદ્ધ, આપણે જે મહાભારતના યુદ્ધમાં અર્જુનનો વિજય થયો એમાં એનું કંઈ બળ હતું ખરું? 5 પાંડવો હતા એમાં કોણ હતું? પેલા દુર્યોધનના પક્ષમાં તો આખા દુનિયાના બધા રાજાઓ, બધું લશ્કર હતું, જેટલા દુનિયાના રાજા હતા એ બધા એના પક્ષમાં હતા અને એટલી બધી એની સેના અને લશ્કર અને હથિયાર બધું લઈને લડતો હતો. આ 5 જણા લડતા હતા અને એમાં અર્જુન પાસે એક બાને બીજું ભગવાન સિવાય કંઈ હતું નહીં, કેવળ ભગવાન લઈને પોતે નીકળ્યા અને એ જેનો ભગવાન જે એમને હતા તો એને બળે કરીને એ જીતી ગયા. કહેવાનું શું છે કે એને એ હતું શ્રદ્ધા કે મારા પક્ષમાં ભગવાન છે તો મારે કોઈ જાતનો વાંધો નથી. જ્યારે પોતે ભગવાનની પાસે મદદ લેવા દુર્યોધનને અર્જુન બે ગયા તો દુર્યોધને કહ્યું ભાઈ શું તમારી ઈચ્છા છે? ભગવાન કે માગી લો, એક તરફ મારી સેના છે અને એક તરફ હું એકલો છે, માળા લઈને આવીશ, ઊભો રહીશ, મારે અત્યારે જવાનું નથી. પેલા દુર્યોધને કહ્યું કે જે આવે અને ત્યાં લડાઈની અંદર માળા લઈને બેસે કંઈ એમ કંઈ જીત થતી છે, એની શી જરૂર છે, માણસ આવું આવીને ઉભો રહે, એના કરતાં તમારી નારાયણ સેના બધી મને આપો ને અત્યારે લઈને લડે તો ખરી. જો એને ભગવાનનો મહિમા નહોતો, ભગવાનમાં શ્રદ્ધા નહોતી, તો આ દુનિયાનું બધું માગ્યું, આ બધી લશ્કરનું માગ્યું. અર્જુન કે મહારાજ મારે તો તમે આવો બસ, કાંઈ વાંધો નહીં, અત્યારે નહીં લો ને ઊભા રહેશો ને તો અમારે વાંધો નથી. તો કહેવાનું શું, જેને શ્રદ્ધા હતી કે આ જગતની અંદર શક્તિ મૂકનાર પરમાત્મા છે, પરમાત્માની શક્તિ જો ચાલી જાય તો બધા મળદા છે, કશું કોઈ કરી શકવા સમર્થ નથી. કારણ કે આપણા બધા શક્તિ કોની છે? એક શક્તિ ભગવાન ખેંચી લે તો આપણે મળદા થઈએ છીએ ને, પછી ચાલો સ્મશાન ભેગા જાઓ. એ મહિમા એને નહોતો, એને આ જગતની છે. એટલે ઈષ્ટબળ સર્વ કરતાં શ્રેષ્ઠ બળ છે. આ દુનિયાની તમામ સત્તા હોય
કે પછી તમામ બધી આ લશ્કરી સત્તા હોય કે પછી આ અનુશક્તિ હોય કે ગમે તે શક્તિ હોય, એ બધા કરતાં ભગવાનની શક્તિ સર્વોપરી છે. અને એ ઇષ્ટ શક્તિ એટલે પોતાના ઇષ્ટદેવની વિશેની શક્તિ અને ગુરુ નિષ્ઠા, આ બે જો આપણી અંદર હોય તો કોઈ શક્તિ આપણને વાંધો ના આવે અને આપણો જય વિજય થાય છે. તો આવી રીતે આ બધાને જે નિષ્ઠા છે વધારે સારી નિષ્ઠા થાય અને આવું નવું કાર્ય શરૂ કરતા રહે જ મારે પ્રાર્થના કરું.